સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાણ, આયુર્વેદની સદીઓથી દેણ, આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન, આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદમમાં. અને જે આપના જટિલ પ્રશ્નો હોય છે અને એમાં ઠોસ પ્રાર્થનાબેનના સમાધાન અને એની માટે આપણા કાર્યક્રમમાં જે પ્રશ્નો મળતા હોય છે એની એક ખાસ અમે વિસ્તારથી ચર્ચા કરતા હોય છે. પ્રાર્થનાબેન, આજે પણ આજનો સવાલ જે છે અને ખાસ જે સવાલો મળ્યા છે એ માટે આપણે એપિસોડ કરીશું. એક ઈલાબેન શાહ છે, 62 વર્ષના છે, મહેસાણાથી છે અને એમને ખૂબ જ જટિલ સમસ્યા છે. અને આપને કહ્યું છે કે મેડમ, માથાના વાળ જે છે એ મારા ખૂબ અડધા થઈ ગયા છે, ખૂબ જ ઉતરી ગયા છે અને ટાલ પડી ગઈ છે, તો એ માટે મારે નવા વાળ આવી શકે ખરા અને એમાં આયુર્વેદમાં મારે શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને પ્રાર્થના ક્લિનિકની જે કંઈ શ્રેષ્ઠ કારગત ટ્રીટમેન્ટ હોય એ માટે માટે માર્ગદર્શન આપવા વિનંતી. ઘણા બધા દર્શકોને આવો સવાલ સતાવતો હોય છે કે અમુક મોટી ઉંમર પછી વાળ નીકળી ગયા હોય તો એ ત્યાં નવા વાળ આવી શકે કે નહીં આવે. આ સવાલ દરેકના મનમાં હોય છે. પણ તમે સારવાર લો, સારામાં સારા એક્સપર્ટ વૈદ્યની સારવાર લો તો ચોક્કસથી વાળ આવી શકે છે. અને નિદાનમ પરિવર્જનમ, જે કારણથી વાળ નીકળી ગયેલા હોય, ખરતા વાળમાં અને માથામાં જગ્યા પડી જવી કે ટાલ પડી જવી ઘણા બધા કારણોથી હોય છે. પ્રેક્ટિકલી કહું તો મારે એક પેશન્ટ છે કે એને બહુ જ વર્ષો જૂનો ડાયાબિટીસ હતો. અમને તો જોઈને જ ખબર પડી જાય કે 33 વર્ષ થયા એટલે પેશન્ટને જોતા જ ખબર પડી જાય, એટલે કહી દઈએ કે તમને ડાયાબિટીસ છે. થાઇરોઇડ હોય તો થાઇરોઇડમાં પણ આગળના ફ્રન્ટ સાઈડમાંથી જ્યારે ટાલ પડી જાય ને તો એમાં મુખ્ય કારણમાં થાઇરોઇડ હોય અથવા તો ડાયાબિટીસ હોઈ શકે. અને ક્યાંક ને ક્યાંક હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો પણ માથામાં આગળની જગ્યાએથી ટાલ પડી જતી હોય છે. મેનોપોઝ સમયમાં પણ બહેનોને આવી સમસ્યા સતાવતી હોય છે. ઘણા પેશન્ટ એવા પણ છે કે કંઈ જ પ્રોબ્લેમ ના હોય, કંઈ ના હોય, પણ ક્યાંક ડાયટિંગ કર્યું હોય, ઉપવાસ એકટાણા કર્યા હોય, પૌષ્ટિક ખોરાક લેવામાં ના આવ્યો હોય અને સ્ટ્રેસ, ટેન્શન, ખૂબ તણાવ રહેતો હોય તો એ તણાવની સીધી અસર આપણા વાળ પર થતી હોય છે અને વાળ નીકળી જતા હોય છે. આવી સમસ્યા જ લઈને મારી પાસે ઇન્દુબેન ચાવડા આવ્યા કે મેડમ જો ને, અમારા વાળ તો લાંબા ને સરસ છે પણ આગળથી રીતસરની આ મોટો જગ્યા પડી ગઈ હતી, અંગૂઠા જેવી મોટી જગ્યા પડી ગઈ હતી, ગેપિંગ થઈ ગયું હતું, ગેપ પડી ગયો હતો, બે વાળ વચ્ચે બહુ જગ્યા વધી ગઈ હતી. હા, ઇન્દુબેન ચાવડા તો રેગ્યુલર આપણો આયુર્વેદમ પ્રોગ્રામ જોવે છે અને એ લોકોનું આખું ફેમિલી છે કે આયુર્વેદના ચાહક છે અને પ્રાયોસી શેમ્પૂ, પ્રાયોસી ઓઇલ વાપરે છે. અને રેગ્યુલર ઇન્દુબેન ચાવડા કે એમનો દીકરો છે સાગર ચાવડા, આ લોકો શિરોધારા પણ રેગ્યુલર કરાવે છે. પણ સમહાવ ક્યાંક ને ક્યાંક હોર્મોનલ ચેન્જીસ થતા હોય ત્યારે અમુક ઉંમરે, મોટી ઉંમરે માથામાં ટાલ પડી જતી હોય છે. ઇન્દુબેન ચાવડાને મેં તપાસ્યા પછી પ્રાર્થના ક્લિનિકની દવાઓ આપી, પ્રાયોસી શેમ્પૂ ઓઇલ તો વાપરે છે, પણ અમુક જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય ત્યારે દવાઓ થોડી બદલાઈ જતી હોય છે, તો સારામાં સારી દવાઓ આપી. અને એમાં પણ પ્રાર્થના ક્લિનિકમાં એક રીગ્રોથ માટેનું તેલ આવે છે, ઘણી બધી જડીબુટ્ટીઓનું સંમિશ્રણ કરીને તેલ બનાવવામાં આવે છે કે સ્પેશિયલી રીગ્રોથ થાય, નીકળી ગયેલા વાળ ફરી પાછા ઉગી જાય, ગ્રોથ થવા માંડે. જે ગ્રોથ વચ્ચેમાં પાંખી મોટી પડી ગઈ હતી, ટાલ જેવું લાગતું હતું, ગ્રોથ અટકી ગયો હતો. તો જે કોઈ પણ પેશન્ટને ગ્રોથ અટકી ગયો હોય ને તો પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારું પ્રાયોસી રીગ્રોથ તેલ આવે છે, તો એનાથી પાછા વાળ આવી જતા હોય છે. શિરોધારા પણ કરી, રીગ્રોથનું તેલ આપ્યું, દવાઓ પણ 6-7 મહિના ઇન્દુબેન ચાવડાએ ખાધી અને એમના નીકળી ગયેલા વાળ બધા પાછા આવી ગયા.
એમના જે મોટી જગ્યા પડી ગઈ હતી, ગેપિંગ થઈ ગયું હતું, એ પાથી માથે આગળ ફ્રન્ટ સાઈડમાં જ તો એ બધા નીકળી ગયેલા વાળ ઇન્દુબેન ચાવડાના પાછા આવી ગયા. અને આવી જ રીતે કોઈ પણ વ્યક્તિને આવી સમસ્યા હોય તો પ્રાર્થના ક્લિનિકમાંની સારામાં સારી સારવાર કરવામાં આવે છે. જેવી રીતે ઇન્દુબેન ચાવડાને સારું થઈ ગયું, આપને પણ સારું થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. મારું નામ ઇન્દુબેન ચાવડા છે, હું વસ્ત્રાલમાં રહું છું અને છેલ્લા કેટલાય સમયથી 5-6 વર્ષથી લગભગ શિરોધારા કરાવું છું, તેનાથી મને સારો બેનિફિટ મળ્યો છે. મારા આગળથી વાળ તાલ પડી ગઈ હતી તેમાં પણ સારો એવો રીગ્રોથ થયો છે. અને છેલ્લા 4-5 વર્ષથી હું પ્રાયોસિત તેલ, શેમ્પુ, એલોવેરા જેલ ને જ બધું વાપરું છું, તેનાથી મને સારું એવું રિઝલ્ટ મળ્યું છે. જે બધે શિરોધારા થાય છે એના કરતાં પ્રાર્થના મહેતાને ત્યાં જે શિરોધારા થાય છે તે સરસ થાય છે. અને એમાં જે પ્રાર્થના મહેતા ઘરગથ્થુ બતાવે છે ઇલાજો એ પણ કરવા જેવા હોય છે, તેમાંથી પણ સારા એવા રિઝલ્ટો મળે છે. એટલે દરેકે વર્ષે એકવાર તો શિરોધારા કરાવી જ જોઈએ, જેથી મગજને શાંતિ મળે છે અને આપણો મગજ સારું રહે છે. રાધાબેન, મહેસાણાથી એક અન્ય આપણા દર્શક મિત્ર છે જે રેગ્યુલર આપનો કાર્યક્રમ જુએ છે આયુર્વેદમ, અને એમને પણ સવાલ કર્યો છે કે મીનાક્ષી સોની છે, ઉંમર 32 વર્ષના છે, મહેસાણાથી. એનો સવાલ કર્યો છે કે ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે અને ગળામાં જે એના લીધે જે અવાજ છે એ ખૂબ જ વિવરિંગ, એટલે જે ખોખરો અલગ જે નહીં અલગ એની અલગ જ ઇફેક્ટ આવતી હોય છે, એ જે ઇન્ફેક્શન થતા હોય છે જે લોકોને થાય છે. અને મોરેવર કે આખા શરીરમાં જે સોજા થઈ ગયા છે એના લઈને સમસ્યા છે, તો આ સમગ્ર જે બાબત છે એમની સમસ્યાને લઈને એની માર્ગદર્શનની વાત છે. ઘણા બધા દર્શકોને આવી સમસ્યા હોય છે, કેટલાય પેશન્ટ પણ આવા છે કે ભાઈ ગળામાં સોજો આવી જવો. અને ગળામાં જ્યારે સોજો આવી જાય, સ્વરયંત્ર પર જ્યારે સોજો આવે તો અવાજ બેસી જવો, કર્કશ અવાજ, ઘૂઘરો અવાજ થઈ ગયો, સાદ બેસી જવો, અને કેટલાકને તો અવાજ બી નથી નીકળતો, આવું પણ થતું હોય છે. સ્વરયંત્રમાં જ્યારે સોજા આવવાના ઘણા બધા કારણો હોઈ શકે. ક્યાંક બહુ ઠંડુ પાણી પીવાઈ ગયું હોય, કે વારંવાર ઠંડા આઈસ્ક્રીમ ખાવામાં આવે, બરફ ચૂસવામાં આવે, બરફ ગોળા ખાવામાં આવે વારંવાર. એક વખતમાં કંઈ નથી થતું, પણ વારંવાર રિપીટેશન જ્યારે થતું હોય ને ત્યારે ગળામાં ટોન્સિલ પર સોજો આવી જાય, સ્વરયંત્રમાં સોજો આવી જાય અને પછી અવાજ બેસી જાય, આવું પણ થતું હોય છે. એક સરસ દાખલો આપું તો, મારે ત્યાં માનસીબેન દવે કરીને ઘણા વખતથી અમારા સુરેન્દ્રનગરથી આવે છે, ઈશ્વરીબેન દવે અને માનસીબેન દવે ખૂબ જ આપણા આયુર્વેદના ચાહક છે. કંઈ પણ સમસ્યા હોય તો પહેલાં જ મારા ઉપર ફોન આવી જાય કે મેડમ મારે શું કરવું. ઘણા વખતથી આપણે ત્યાં આવે છે અને વર્ષોથી આપણો આયુર્વેદમ પ્રોગ્રામ પણ જુએ છે. માનસીબેનને એ સમસ્યા થઈ એટલે હું બહાર હતી અને મને ફોન આવેલો, એમ હું તો બહાર છું પણ તમે તાત્કાલિક આવા ઘરેલુ ઉપચાર કરો અથવા તો બીજા કોઈ ડૉક્ટરને બતાવી દો અને આટલી આટલી દવા તમે લઈ લો જો મળી જાય તો. પછી હું જ્યારે પાછી ઇન્ડિયા પાછી આવી ત્યારે મને બતાવવા આવ્યા માનસીબેન અને ઈશ્વરીબેન બંને, કે મેડમ જો મેં આટલી દવા લીધી ને આટલું સારું તો થઈ ગયું. મેં એમને ફોનથી જ દવા લખાવી દીધી હતી. મારા એવા ઘણા બધા પેશન્ટ છે કે ડૉક્ટર પ્રાર્થના મહેતાની જ દવા લેવી છે અને દવા લખાવે. એટલે જ્યારે હું ઇન્ડિયા બહાર હોય, હું યુએસ હતી તો ત્યારે લોકોને એક તો ડે નાઇટનો ફરક હોય એટલે ખ્યાલ ના આવે, એટલે ઘણી વખત મોબાઈલ લાગે પણ નહીં, નેટવર્ક ઇસ્યુ હોય. અને અહીંયા જ્યારે દિવસ હોય ત્યારે અમેરિકામાં રાત હોય એટલે પેશન્ટ ફોન કરતા હોય પણ લાગતા પણ ના હોય. પણ ક્યાંક ને ક્યાંક હું જે લોકો રેગ્યુલર પેશન્ટ હોય એના મિસ કોલ હોય તો હું સામેથી કોલ બેક કરી દઉં છું અને દવા પણ લખાવી દઉં છું. અને આવી રીતે મેં માનસીબેનનો તો અવાજ જ બહુ બેસી ગયો હતો એટલે એમના મમ્મી ઈશ્વરીબેને વાત કરી, એમણે વાત કરી એટલે મિસ કોલ થઈ ગયો. પછી મેં એમને સામેથી કોલ બેક કર્યો કે ઈશ્વરીબેન શું હતું, કંઈ સમસ્યા તો નથી ને, કંઈ પ્રોબ્લેમ તો નથી ને. એટલે ઈશ્વરીબેને વાત કરી કે મેડમ માનસીને આવું બધું થઈ ગયું છે, ઇમરજન્સી અમે દવા મહિનો લઈ લીધી અને દવાઓ તો ચાલુ કરી દીધી છે પણ એને પગમાં સોજા પણ બહુ આવે છે, અવાજ બેસી ગયો છે. એટલે મેં એમને તાત્કાલિક વાત કરી કે તમે પુનર્નવાદી ક્વાથ ચાલુ કરાવો. અને આપણે પુનર્નવાના એપિસોડમાં વાત કરી હતી કે પુનર્નવા છે સોજાને ઉતારે છે,
એટલે ઈશ્વરીબેનને મેં વાત કરી કે તેમને સોજા માટે તમે એમને પુનર્નવાદ એક વાત ચાલુ કરી દો, અને ગળા માટે પણ યષ્ટિમધુ જેઠીમધનો એપિસોડ પણ આપણે લઈ લીધો છે અને એમાં વાત કરી હતી. ગળાના કોઈ પણ રોગ હોય તો યષ્ટિમધુ કે જેઠીમધ એ સારામાં સારી આશીર્વાદ સમાન ઉપકારક જડીબુટ્ટી છે. એમને મેં વાત કરી કે જો જેઠીમધ યષ્ટિમધુને ગુજરાતીમાં જેઠીમધ કહેવાય છે, તો યષ્ટિમધુ કે જેઠીમધ જો તમને ત્યાં મળી જાય તો તમે તાત્કાલિક ચાલુ કરી દો. તમારી દવાની સાથે સાથે એમની દવા મેં ચાલુ રખાવડાવી, સાથે સાથે આપણી આયુર્વેદિક દવામાં યષ્ટિમધુ ઘનવટી, યષ્ટિમધુ ચૂર્ણ અને પુનર્નવાદી ક્વાથ એ ચાલુ કરાવડાવી દીધું. એમને ધીમે ધીમે ફાયદો થવા માંડ્યો. પછી હું જ્યારે અહીંયા ઇન્ડિયા આવી ત્યારે મને પાછા બતાવવા આવ્યા અને પાછી એમને મેં દવા મારી પાસેથી બધી ઘનસત્વ કાઢેલી દવા આપી. પ્રાર્થના ક્લિનિકમાં જે દવા આપવામાં આવે છે એમાં એકલી યષ્ટિમધુ નહીં, સાથે સાથે ગળાના રોગોને જેટલું જેટલું દૂર કરે ને બીજી ઘણી બધી દવાઓ કે જે કાકડામાં સોજો આવી ગયો હોય, ટોન્સિલાઇટિસ હોય એને પણ મટાડે, કફ શરદી ઉધરસ કે કયા કારણથી આ પ્રોબ્લેમ થયું છે એને પણ મટાડે, અને પુનર્નવાનું ઘન બનાવીને જે દવા આપવામાં આવી એ દવા મેં આપી. ધીમે ધીમે એમને સરસ ફાયદો થઈ ગયો. જ્યારે દિવાળી હોય ત્યારે આપણે સ્પેશિયલી એમને બોલાવતા પણ હોઈએ છીએ, એટલે આપણા આમંત્રણને માન આપીને એ બંને માનસીબેન અને ઈશ્વરીબેન આપણે ત્યાં પણ આવ્યા, અને માનસીબેને બહુ સરસ થઈ ગયું. એટલે જેવી રીતે માનસીબેનને ગળામાં પ્રોબ્લેમ હતો અને સારું થઈ ગયું, આપને પણ સારું થઈ શકે છે, આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થનાબેન મહેતા અને આયુર્વેદ વિશે બે શબ્દ બોલતા હું મારી જાતની એટલી ધન્યતા અનુભવું છું, અને મેડમનો જે સ્વભાવ અને એમની જે લાગણી છે એ કહેતા મને એટલો આનંદ થાય છે કે મારા માટે શબ્દો પણ ટૂંકા પડી જશે. તો હું તમને મારો એક દાખલો આપું કે મારી આ બેઠેલી દીકરી દવે માનસી જે ડેપ્યુટી એન્જિનિયર લીંબડી સબ ડિવિઝનમાં છે, એની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી, લોહીમાં એટલું બધું ઇન્ફેક્શન આવી ગયું હતું. ત્યારે મિત્રો તમે સાંભળો કે મેડમના ઘરગથ્થુ ઉપચારથી મેં એને એવી રીતે ઊભી કરી, અને પ્લસ મેડમ પ્રવાસમાં હતા પછી એમણે મારા નંબર જોતા મને સામેથી ફોન કર્યા, પછી એમણે તાત્કાલિક કીધું તમે આ બધી દવાઓ આપો આમની ચાલુ કરો અને સારું થઈ જશે, અને સારું થવા લાગી ગયું. અને હજી મહિનો નથી થયો, તમે જોઈ શકો છો કે આયુર્વેદ અને એના ચિકિત્સકોની શું પ્રેરણા છે એ તમને નજરે દેખાશે. તો આયુર્વેદ અપનાવવું જોઈએ. દરેકને મારી નમ્ર વિનંતી છે, કોઈ પણ રોગ હોય તો મેડમ પાસે આવે જ છે, અને એવા એવા રોગ મેડમ પોતે સોલ્વ કરે છે ત્યારે આપણને એમ થાય કે ખરેખર આ એક ભગવાન છે. ઘણા મારા જેવા હું અને ઘણા લોકો મેડમને ભગવાન કહે છે, પણ એ તો ભગવાન જેવા કહે છે. આથી પણ ઉપર જઈને હું એમ કહીશ કે તમે તો ભગવાન જ છો. ભગવાન કોઈને જોયા નથી, પણ આ જીવતા ભગવાન છે, આપણી સાથે વાત કરે છે, આપણું દુઃખ દર્દ મટાડે છે. એથી વિશેષ આપણે શું જોઈ, અને એવા જ આપણા કર્તવ્યનિષ્ઠ અશોકભાઈ મોદીને તો કેમ ભૂલાય. જો એમણે આ ન વિચાર્યું હોત તો આવા ગૃહિણીઓ તજજ્ઞોની આપણને કોઈ સંપર્ક ન થયો હોય. જીવનમાંથી અમૂલ્ય સમય કાઢી અને આપણા માટે આટલું કરે છે, તો એમણે જે આ સામૂહિક આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડવાનું જે યજ્ઞ ચાલુ કર્યો છે, તો એમાં આપણે દરેક થોડીક તો કંઈક આહુતિ આપી એવો મારો અનુભવ છે અને વિચાર છે. અને મેડમ એવું નથી કે તમને શાકભાજી જે જડીબૂટી ઝાડ પાન દરેક વસ્તુનું તમે એમને પૂછો ત્યારે તમને એવું સચોટ અને સરસ રીતે સમજાવે છે ને કે નાના નાના તો કોઈ રોગ હોય ને એ તમને ઘરગથ્થુ ઉપચારથી જ મટી જતા હોય છે. તો પછી એમની પાસે આવી અને આપણે વધારે તકલીફ હોય તો પહેલેથી જ એ ન કરીએ. એલોપેથિકમાં જાઓ, તમે કપાવ છો, પૈસા પણ દો છો, હું એમ નથી કહેતી કે ખરાબ છે, પણ આયુર્વેદ એ આપણા ઋષિમુનિઓની દેન છે, એ આપણા ઋષિમુનિઓના આશીર્વાદ છે. એ આશીર્વાદ ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપણને ભરપૂર આપે છે. એ લાભ લઈ સ્વસ્થ રહી સારા રહીએ. છેવટે મારે તો એમનો ખૂબ ખૂબ દિલથી હું આભાર વ્યક્ત કરું છું. માનસી દવે નમસ્તે, સુરેન્દ્રનગરથી આવું છું. મારે હેરફોલની ને એવી બધી બહુ પ્રોબ્લેમ થતી હતી, કેમ કે એક તો ફિલ્ડ વર્કની જોબ છે અને આખો દિવસ બહાર તડકામાં ફરવાનું હોય,
એટલે મમ્મી થોડુંક આયુર્વેદિક ઉપર વધારે વિશ્વાસ રાખે અને મમ્મી મેમનો પ્રોગ્રામ રેગ્યુલર ફોલો કરતા એટલે એમણે એમ કીધું કે ભાઈ આટલી બધી દવાઓ શેમ્પૂથી કંઈ ફરક નહીં પડતો, તો એકવાર મેમની મુલાકાત લે. અને મેં મેડમની મુલાકાત લીધી, લગભગ 5-6 મહિનાથી મેડમની ટ્રીટમેન્ટ ચાલે છે. અને ફર્સ્ટ ટાઈમ જ્યારે હું આવીને મેમે મારા વાળ જોયા ને, તો એમના હાથમાં વાળનો કેટલો બધો પેલો આવી ગયા હોય ને એમ, એટલા હેરફોલનો પ્રોબ્લેમ ને સાથે સાથે ડેન્ડ્રફ બી એટલું બધું થતું હતું. પછી મેં દવા ચાલુ કરી, મેડમે મને શિરોધારા કે શિરોધારા સારી રહે છે હેર માટે, તમને ટેન્શનવાળી જોબ છે, એના શિરોધારા કરાવી, એના બી બેસ્ટ રિઝલ્ટ રહ્યા. એટલે પછી સાથે સાથે મમ્મીને હું લઈ કે ભાઈ તું મેમ જોડે આવી અને તારે જે કંઈ પ્રોબ્લેમ્સ છે તું શેર કર, જે ખરેખર પહેલી દવાઓથી ફરક નથી પડતો એ આયુર્વેદિકમાં ઘણો બધો ફેરફાર મેં 5-6 મહિનામાં જોયો છે મારી અંદર પોતાની અંદર, કે ભાઈ હું મેમને ગમે ત્યારે ફોન કરીને ડિસ્ટર્બ કરું કે મેમ મને આ પ્રોબ્લેમ થાય છે, અને કાયમ મને પોઝિટિવ સારો અને ઘર જેવો રિસ્પોન્સ મેમે આપ્યો છે કે દવાખાને આવું તો મને દવાખાના જેવું ના લાગે. મેમ પૂછે જમીન આવ્યા છો, સેલ્ફ ડ્રાઈવમાં આવ્યા છો તો ફર્સ્ટ પ્રાયોરિટી આપું કે તમારે રાત્રે એકલા જવાનું છે એમ. એટલે અડધું તો એમ જ અમારી બીમારી ઓછી થઈ જાય, અને જે ટેન્શનના લીધે હેર લોસ ને બધું થતું હતું તો મેમ જોડે હસવામાં નસવામાં દવા ક્યારે થઈ, ટ્રીટમેન્ટ ક્યારે થઈ એ ખ્યાલ નહોતો રહેતો એમ. એટલે મને તો અહીંયા પ્રાર્થના ક્લિનિકની વિઝિટ અને ખાસ કરીને મેમને મળ્યા પછી એવું લાગે છે કે ના, આયુર્વેદ લોંગ ટર્મે બહુ સારું રિઝલ્ટ આપે છે, અને ઇટ ઇઝ બેસ્ટ કે જે કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી કરતું કોઈ પણ પ્રકારની આપણને, અને લોંગ ટર્મ સુધી તમે ફોલો કરો તો બી સારું રહે છે. એટલે આઈ થિંક કે આ વસ્તુ તો જનરેશન ટુ જનરેશન જાવી જ જોઈએ કે આ બધી દવાઓ જે છે એ છોડી અને આયુર્વેદના માર્ગે જઈએ, તો પહેલાં જેમ આપણા વડીલો વર્ષો સુધી સારા સ્વસ્થ રહી શકતા હતા એવું આપણે રહેવાના પ્રયત્ન કરી શકીએ. એટલે હું તો એવું માનું કે આમાં તો જાગ્યા ત્યારથી સવાર એના જેવું થયું છે મેમને મળ્યા પછી. અને આ રીતે આયુર્વેદિક દવા કરાયા પછી, અને મમ્મીએ જે મને કીધું હતું કે આયુર્વેદિક દવા ફોલો કર, તો ખરેખર આયુર્વેદમાં એમનો વિશ્વાસ બી સાચો નીકળ્યો અને મમ્મીનો વિશ્વાસ બી મારા માટે સાચો નીકળ્યો કે ભાઈ ચલો આયુર્વેદિક ઇઝ ગુડ. પ્રથમે પોરબંદરથી 68 વર્ષના એક વંદના શાહ છે, અને બહુ ક્રુશિયલ સમસ્યા છે કે જે માથામાં સોરાયસિસ થતો હોય. આ એક બહુ જટિલ સમસ્યા છે કે જ્યારે આ સમસ્યા બનતી હોય છે ત્યારે એની દવાઓ કરવા કરતાં એની કેર શું લેવી. અને એમ કહેવું છે કે મેં ઘણી બધી દવાઓ કરાવી છે પણ કંઈક ફરક પડતો નથી, પણ સારી ઔષધો સાથે મારે શું પરહેજી કરવી અને શું માર્ગદર્શન છે પ્રાર્થના ક્લિનિકના શ્રેષ્ઠ ઔષધો સાથે, એની મને વાત કરો. સ્કાલ્પ સોરિયાસિસ કહી શકાય કે માથામાં કોળો થઈ જાય, ફોતરી નીકળ્યા કરે. ઘણા પેશન્ટને ફોતરીઓ ખોતરવાની ટેવ હોય છે, તો ફોતરી ખોતર્યા કરે એટલે નવા નવા લેયર બનતા જાય. ખોળો એટલે કે સ્કાલ્પનું એક એવું નવું પડ જ છે, રોજે જે નવા નવા ખોળા બને. જેમ કે આપણે બ્લેક શર્ટ કે બ્લેક ટી શર્ટ પર એડવર્ટાઇઝમાં કેવું દેખાડે છે, ખોળો ખરતો હોય એવા ખોળો ખરતો હોય એવા ખોળા પણ, જેને ચીકણો ખોળો કહેવાય. ખોળા બે જાતના હોય છે, એક સાદો ખોળો કે જે સાવ સિમ્પલ હોય કે ક્યારેક જ થતો હોય તો ઘરગથ્થુ ઉપચારથી પણ મટી જાય. કે આપણે ઘણી વખત કહ્યું છે કે ખાલી દહીં લગાવો કે દહીં અને મેથીનો પાવડર મિશ્રણ કરીને લગાવો, કડવા લીમડાની પેસ્ટ લગાવો તો પણ સાદો ખોળો મટી જાય. પણ જ્યારે ચીકણો હઠીલો વિચિત્ર ખોળો સ્કાલ્પ સોરિયાસિસ, દવા વગર ક્યારેય ના મટે, એમાં દવા લેવી પડે, લેવી પડે ને લેવી જ પડે. પ્રાર્થના ક્લિનિકમાં આવા જ રીતે આવી જ સમસ્યા લઈને ચંદ્રિકાબેન ભટ્ટ અમારા ભાભી પણ થાય અને મારી પાસે આવ્યા કે જો ને પ્રાર્થનાબેન કે મને આ માથામાં ખોડો થઈ ગયો, બધી બહુ દવાઓ કરાવી પણ મટતો નથી. ચંદ્રિકાબેન ભટ્ટને મેં તપાસ્યા અને આવડું મોટું અહીંયા ગુમડા જેવું હતું, મોટું મોટું હતું, ધીમે 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 તમને ધીમે ધીમે મળશે, વાર લાગશે. પ્રાર્થના ક્લિનિકની દવાઓ ચાલુ કરાવડાવી, શિરોધારા પણ કરાવી. શિરોધારાથી સારવારથી એમને ફાયદો એ થયો કે એમનું જે ગુમડું મોટું મોટું હતું ને એ ધીમે ધીમે એના પોપડા ધીમે 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 ઉખડીને પછી ગુમડું એકદમ નાનું થઈ ગયું. એનું મૂળ હતું ત્યાં ખોડાનું, અને શિરોધારા સારવાર અને દવાઓ સાથે સાથે તે એકદમ નહિવત થઈ ગયું, મોટું કાળું ગુમડા જેવું માથામાં થઈ ગયું. રેગ્યુલર પ્રાર્થના ક્લિનિકમાંથી રક્ત શુદ્ધિકર પાવડર આપ્યો. પ્રાર્થના ક્લિનિકમાં ચામડીના દર્દીઓ માટે એક સારામાં સારું લોહીને ચોખ્ખું કરે,
આપણા આખા શરીરમાં જે લોહી હોય છે ને, તો લોહી બગાડથી જે થતો રોગ છે ને એમાં સોરિયાસિસ આવે. ચામડીના કોઈ પણ રોગ હોય, ખસ હોય, ખરજવું હોય, દાદર હોય, ફંગલ ઇન્ફેક્શન હોય કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કોઈ પણ ચામડીનો રોગ આયુર્વેદના ઋષિ મુનિઓના મતે લોહી વિકાર, રક્ત વિકારથી થતો હોય છે. જ્યારે આપણા શરીરમાંનું લોહી વિકૃત થાય, એની સાથે પાછું વાતપિત કફ તો મળેલા જ હોય, તો વાયુપિત કફ અને શરીરમાંનું લોહી જ્યારે વિકૃત થાય ને એમાં પાછો કફ દોષ, જ્યારે સોરિયાસિસ હોય કે ખોડો હોય એમાં કફ દોષની પ્રાધાન્યતા હોય, ત્યારે આવા બધા વિકૃત થયેલા દોષો અને લોહી બગાડથી સોરિયાસિસ નામનો રોગ થાય છે અને એને મટાડવામાં બહુ જ મુશ્કેલ છે. અને એટલા માટે આપણા આયુર્વેદમાં તેને અસાધ્ય રોગ કયો છે, મુશ્કેલીથી મટે એવો રોગ એને અસાધ્ય કયો છે, કષ્ટ સાધ્ય, મેનેજ થાય. તમે દવા લો ને ત્યાં સુધી સારું રહે, પછી દવા બંધ કરો એટલે ફરી પાછો વકરે પણ ખરો. અમારા આયુર્વેદ યાત્રાના 33 વર્ષમાં મેં પ્રેક્ટિકલી જોયું છે કે મારા એક કોઈ પણ પેશન્ટને ફરી વકર્યો નથી, પણ આ ફરી વકરી શકે. મારી પાસે જેટલા પેશન્ટ આવ્યા છે સોરિયાસિસના, એ બધાએ ક્યાંક ને ક્યાંક દવાઓ કરાવી મટી ગયો તો 3-4 વર્ષ અને ફરી પાછો રોગ થયો, આવું પણ બનતું હોય છે. પણ પ્રાર્થના ક્લિનિકમાં જે દવા આપવામાં આવે છે એ આખો કોર્સ પૂરો કરાવડાવું છું. 3-4 વર્ષ સુધી સોરિયાસિસમાં દવા લેવી પડે એટલે જડ મૂળમાંથી રોગ મટતો હોય છે, ફરી રિપીટ નથી થતો. થોડી પરહેજ રાખવી પડે છે. સોરિયાસિસના રોગવાળાએ આયુર્વેદના ઋષિમુનિઓના હિસાબે આયુર્વેદ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કેળાની પરહેજ રાખવાની, કેળા બંધ કરવાના, ગોળ બંધ કરવાનું, દહીં બંધ કરવાનું, બેકરી આઈટમ અને મીઠાઈ આવી બધી વસ્તુઓ બંધ કરવામાં પરહેજ રાખવાની હોય છે. અને સાથે સાથે અઠવાડિયામાં 3 દિવસ માથું ધોવાનું હોય છે. અને મુશ્કેલીથી મટે એવો રોગ પ્રાર્થના ક્લિનિકની જો રેગ્યુલર નિયમિત દવા કરવામાં આવે ને તો એમાં ખૂબ જ સારી એવી સફળતા મળતી હોય છે. જેવી રીતે ચંદ્રિકાબેન ભટ્ટને સારું થઈ ગયું, આપને પણ સારું થઈ શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. ચંદ્રિકાબેન ભટ્ટ, હું માથાની ટ્રીટમેન્ટ માટે અહીંયા આવી છું અને મારા માથામાં ખોડો બહુ થઈ ગયો હતો, સોરિયાસિસનો પેલું થઈ ગયું. મને પ્રાર્થનાબેને એની ટ્રીટમેન્ટ આપી અને મને 15 દિવસમાં એનો ઘણો ફેર પડી ગયો અને ઘણું સારું છે. અત્યારે શિરોધારા પણ એની કરી મને, અને શિરોધારાથી મારા મગજને ઘણું શાંતિ લાગી અને સરસ થઈ ગયું. તમે આપનો વિશેષ આભાર કે જટિલ સમસ્યાઓમાંનો એક સોરાયસિસ, એમાં ખૂબ સુંદર તમે માર્ગદર્શન આપ્યું અને આપણા જે પેશન્ટ હતા એમને ખૂબ સારા અનુભવ શેર કર્યા. તો ચોક્કસપણે આપણા જે સવાલ હતો જે પેશન્ટનો, એને ચોક્કસપણે સારા માર્ગદર્શન મળી ગયા હશે. દર્શક મિત્રો, ઘણા બધા સવાલોનું લિસ્ટ છે પ્રાર્થનાબેન મારી પાસે, પણ અહીંયા સમયની મર્યાદા છે. તો નેક્સ્ટ એપિસોડ હજી એક વધુ આપણે સવાલો લેવાનો પ્રયત્ન કરીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ આયુર્વેદમ.